सखी डंको वाग्यो ने हे दलो वाह प्रसाद भक्तिमय माहौल थई रह्यो छे भजनमय माहौल छे हाजी हाजी તમે શિક્ષક હતા એક બાજુ ભણાવવા જવાનું બીજી બાજુ પ્રોગ્રામ હોય તો બંને એડજસ્ટ કેવી રીતે કરતા તલવારની બે બાજુ ધાર કાઢવી પડે એવો તમે પ્રશ્ન પૂછ્યો છે મને જી જી એટલે શિક્ષણ સંસ્થા છેલ્લી મારી શિક્ષણ બધી શિક્ષણ સંસ્થાઓમાં મને ઘણો બધો સહયોગ આચાર્યો આપતા હતા પણ દરેક વ્યક્તિ સંગીત પ્રેમી નથી હોતી ને એટલે મારી જે છેલ્લી સંસ્થા હતી એ છેલ્લી સંસ્થામાં બહુ સુંદર સ્ટાફ હતો કે ક્યારેય હું હાર્મોનિયમ વગાડતો હોઉં કોઈ લાઇબ્રેરીમાં લેબોરેટરીમાં કે તો એ લોકો સાંભળવા આવી જતા જી જી પણ જેમ પેલું ટીપણામાં ઘઉં જ હોય પણ ક્યારેક ધનેડાઈ થઈ જાય ને એટલે એવા પણ અમુક પાત્રો હતા કે જે આને પસંદ નહોતા કરતા જી દાખલા તરીકે નરેન્દ્ર મોદી આપણા જ્યારે સીએમ હતા 2007માં મને શ્રેષ્ઠ ભજનિકનો એવોર્ડ આપ્યો વાહ તો એ અમુક લોકોને પસંદ નહોતું પડ્યું અને 80% પસંદ પડ્યું હતું એટલે ટૂંકમાં સ્વીકાર ભાવની મજા છે ઇનકાર ભાવની મજા નથી ચપટીક મીઠું કઢી સ્વીકાર છે તો કઢી સ્વાદિષ્ટ બની જાય ચોક્કસ હવે તપેલીમાંથી કઢી એમ કે ખબરદાર મીઠું નાખતી નહીં તો એ ઘર કોઈ કઢી ખાય મજા સ્વીકાર ભાવની છે એમ હું તો પોઝિટિવ જ રહેતો હતો હું નેગેટિવ નહોતો રહેતો હું એમ સમજતો હતો કે પ્યાર નહીં હૈ સુર સે જિનસો વો મૂર્ખ ઇન્સાન નહીં સુર ઇન્સાન બના દેતા હૈ સુર રહેમાન મિલા દેતા હૈ સુર કી આગ મેં જલને વાલે પરવા નહીં નાદાન નહીં આપણે તો આના માટે જેનીમાં છે જી જી હવે એમને નથી પસંદ તો સારું એમને વંદનભાઈ એમ કરીને હું એને બહુ મોટાઈ દઈ અને ખસી જતો હતો જી જી વળાંક એને ક્યારેય નડતો નથી જેને પોતાની સાયકલ કાઢી લેતા આવડે જી જી આ મારું સેન્ટેન્સ છે તમને નરેન્દ્ર મોદીએ સન્માનની વાત કરી વચ્ચે એક મુદ્દો આવ્યો એટલે વાત લઈ લો હાજી હાજી તમને અનેક બીજા સન્માન કોઈ ટ્રસ્ટ સરકાર તરફથી કે સંસ્થા તરફથી મળ્યા છે સન્માનોની જરા યાદી કરીએ દુબઈમાં ગુજરાતી સમાજે અમારા બાપ દીકરાનું બંનેનું સન્માન કરેલું વાહ લંડનમાં પણ અમારા જલારામ મિત્ર મંડળ દ્વારા આ તમે જે પાઘડી જુઓ છો ને એ જલારામ બાપાના માથેથી ઉતારી અને મને આપવામાં આવી છે અને મને અમારા પિયુષભાઈ પૂજારી એમ કીધેલું કે પ્રસાદજી અમુક સારા કાર્યક્રમો હોય ત્યારે બાપાની પાઘડી પહેરજો બાપાની કૃપા તમારા પર ઉતરી છે એટલે વાસ્તવમાં હું રોજ પાઘડી નથી પહેરતો પણ ક્યારેક આવા સંતવાણીના કાર્યક્રમો હોય તમારા જેવી અસ્થિને મળવાનું હોય ત્યારે હું આવા પરિવેશમાં રહું છું એટલે લંડનમાં પણ મને બહુ સન્માન મળેલું અને મારા ગુરુજી હરિરામ બાપાનો પરિવાર ઇંગ્લેન્ડમાં છે જી ત્યાં અમારા ભાસ્કરભાઈ આખું સેન્ટર ચલાવે છે અને એ લોકોએ પણ મને બહુ પ્રેમ આપ્યો ખૂબ પ્રેમ આપ્યો જી જી નાઇરોબીમાં અમારે બચુભાઈ શાહ છે સરિતભાઈ છે એમણે પણ મને ખૂબ પ્રેમ આપ્યો એટલે આ બધા લોકો જે લોકો એક મને બાપાના ભગત તરીકે કલાકાર તરીકે નહીં કારણ કે પછી બાપાશ્રી એકવાર મને કીધેલું કે તમે મગજમાંથી કાઢી નાખો તમે કલાકાર છો તમે મારું કામ કરવા જન્મેલા છો તમે સારું ગાવ છો બધું કરો છો બધી વાત સાચી છે બરાબર પણ હવે તમારો ડંકો વાગ્યો દળ ઉમટ્યા છે તમારે જે જોતું હશે એ તમને મળશે નિતરા ઓલ્યો તમને મળ્યો ન મળ્યો એમ સમજો અને હળું એવું જ થયું એવું થયું એટલે કસોટીનો પીરિયડ પણ વિજયભાઈ આવ્યો અને જે કાંઈ અમીરાત આપણે જોતી હતી ભગવાને એ દીધી આપણને ખબર છે કે એક દિવસ આપણે આમાંથી નીકળી જવાનું છે ચોક્કસ બે જણા જન્મ આપે છે ને ચાર જણા આપણને પહોંચાડે છે આ જિંદગી છે તમારી હોય કે મારી બરાબર ને માતા પિતા આપણને જન્મ આપે આ દેહ આપે બે જણા જન્મ આપે ને ચાર જણા સત્યનામ સત્યનામ કરીને પહોંચાડી દઈએ આ વચ્ચેની વાત આ કાંઈ જે કાંઈ છે એ આપણા કર્મો પ્રમાણે પરમાત્મા આપણને આપે છે જી જી આ વાતને હું માનું છું એટલે આજની તારીખે સવારે 4 વાગે નીંદર ઉડી જાય છે ત્યારે પ્રભાતી સંભળાવું એ અલગ ધણીને અને રાજી રાખું છું વાહ વાહ ત્યારબાદ તમારું જે આમ તો સવારે 4 વાગે ઉઠવાની વાત કરી હા દિનચર્યાની આખી વાત કરવી છે ત્યારબાદ રિયાઝ કરતા હશો અત્યારે પણ રિયાઝ કરતા હશો હાજી હાજી એટલે તમારી દિનચર્યા અને જે સંગીતનો માહોલ ભક્તિમય માહોલ પરિવારમાં હશે એ કેવી રીતે એટલે સવારે મને 3:30 થાય એટલે એ હું એને અમૃત વેલા ગણું અમારા સાહેબ ધારામાં સાહેબ સંપ્રદાયમાં અમૃત વેલા કહેવાય એને પંખી ગાતા હોય વૃક્ષોના પાંદડા હસતા હોય નદીઓના ઝરણા નૃત્ય કરતા હોય એવા ટાણે તમે ઉઠો અને હું કાયમને માટે એક ભજન ગાવ ઉઠું ત્યારે જી એ જ પ્રીતમ તમને એ તમે મારી પીડા મે જાણી
ઘણા રે દિવસ ની ચાકરી રે એ વાલે મારે મજરે નાણી એ જ પ્રીતામ તમને શું કહીએ. આ ઠબકો છે ઠાકર ને કે તમે અમારી પીડા જાણજો. હે દેશ જ્યારે સંપડાઈ ગયો છે ત્યારે ખરેખરો દેશ ખડો રહી ગયો છે ત્યારે કોક એક મહાપુરુષ આવે ને મિસાઇલ દેખાડે તો આપણે કેવા રાજી થઈ. તમને શું લાગે છે, થવું જોઈએ કે નહીં? ચોક્કસ. ભજન ઘટે છે, સમરણ ઘટે છે, બંદગી ઘટે છે. વાહ વાહ. હે કોટી કોટી વંદન છે આપણા સંતોને. જી જી. જે લોકો ભજનમાં ઉતર્યા છે એને તો કોટી કોટી વંદન છે. પણ એક અસત અસતની માથે બેસી જાય, આ કેવી વાત છે? જરૂર પડે છે આપણે આપણા ભજનની, જરૂર પડે છે આપણે આપણી સાધનાની. એટલે સાચા અર્થમાં કપટ તજી અને ભજન ગાવા જોઈએ, હું એમ માનું. આમાં ખેલ ન હાલે કાંઈ. જી જી. આંખમાં કણું પડે તો હિમાલય દેખાતો બંધ થઈ જાય. ચોક્કસ. એક નાની એવી ટિકિટ તમને વિરાટ પ્લેનમાં બેસાડી દે કે નહીં, તો એ ટિકિટ સદગુરુ મહારાજે વચનરૂપી ટિકિટ આપી દીધી, મંત્ર આપી દીધો કે ભાઈ તું હવે હલેસા મારી અને તારી ઓળીને આગળ લે. અમે એમ હાલી રહ્યા છીએ, રિયાઝ ચાલુ છે. એટલે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી મારી રૂમ ખુલે નહીં. અને મારી રૂમ ખુલે નહીં સાહેબ, એમાં મને જે જે આવે. હું પહેલેથી જ એવા વિચારનો માણસ છું કે બ્રાન્ડેડ મિત્રો રાખું, બ્રાન્ડેડ સાજિંદા રાખું, બરાબર, બ્રાન્ડેડ કલાકારોને મળું પહેલેથી જ. અનુપ જલોટા આયરે, બિહારીભાઈ ગઢવીએ અને મેં દોસ્તી કરી જ્યારે એ ગેલેક્સીમાં આવ્યા ત્યારે, પછીથી અમારા સંબંધો એટલા વધ્યા કે ચંદનદાસ, પિનાજ મસાણી, અશોક ખોસલા બધાને મળવાનું થયું. આ લોકોની રિયાઝ સાંભળીએ મેં. વાહ. અને એની રિયાઝ પછી આપણને એમ થઈ ગયું કે આપણે તો ખાલી આ સાલું નાખીને નીકળી ગયા છીએ, કરતા નથી કાંઈ આપણે. હે તો મને એમ થયું કે જેટલું આપણે પણ કરીએ એ વ્યવસ્થિત આપણે કરવું જોઈએ. ચોક્કસ ચોક્કસ. આપણે રામસાગર વગાડવો હોય તો પહેલાં આંગળીનો નખ આપણે વધારવો જોઈએ. આટલી સૂક્ષ્મતામાં હું ગયેલો કલાકાર છું. વાહ. તો એ સારો રામસાગર વાગે. ચોક્કસ. આધુનિક ભજનની વાત કરવી છે, આધુનિક યંગ જનરેશન, અનેક સંતવાણી કલાકારો, લોકસંગીતના કલાકારો, તમે પ્રાચીન ભજન સાંભળ્યું છે અને સમજ્યું છે, શું ફરક લાગે ત્યારનું ભજન અત્યારનું ભજન, અને કેવું ભજન કરવું જોઈએ આ યંગ જનરેશન કલાકારો? જો પરંપરા તોડવી ના હોય તો બીજા ટ્યુનો એમાં મિક્સ ન કરવા જોઈએ. દાખલા તરીકે ગંગા સતીનું ભજન છે, બરાબર. હવે એનો એનો ચાર્મ જ એ પ્રકારનો છે. એક જ લીટી આપને સંભળાવું. ધ્યાન ને ધારણ કાયમ રાખવીને એ જ કાયમ કરો ભાળી રે ગયા પછી હે જ તરપત ન થા એ વિશેષ ને રાખવો રે ઉલાસ જ્ઞાન ને ધારણ કાયમ રાખવી ને એ જ કાયમ કરવો અભ્યાસ. આ થાટમાં કાંઈ મિશ્રણ કરાય નહીં, બરાબર. આ જે છે એમ જ ગાવું પડે, તો જ એની મજા આવે. એટલે પરંપરા અત્યારે તૂટી રહી છે, તૂટી રહી છે, બરાબર. પણ પૂજ્ય નારાયણ સ્વામી પણ ભજનોમાં ફિલ્મી ટ્યુન તો લાવ્યા છે, બરાબર. તમે એના શું પૂછો છો મુજને, આ બધા ભજનો જુઓ તો એમાં ફિલ્મી ટ્યુન તો આવ્યા જ છે, બરાબર. અચ્છા, પૂજ્ય મોરારી બાપુ એક વિશ્વવંદનીય સંત, તો સારા ગીતો એને સરસ ને સુંદર ગાયા, તો એમાં ખોટું નથી, મારી દ્રષ્ટિએ ખોટું નથી. ભક્તિભાવ પણ હોય. હા, એમાં ભક્તિભાવ હોય. આજે જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હે બસેરા વો ભારત દેશ હમેરા, તો સાહેબ ભારત માતાની પ્રશંસા છે, એમાં ખરાબ શું છે? એમાં ખરાબ નથી કાંઈ, બરાબર. અને આજે માની લ્યો કે આજના સાંપ્રત સમયમાં પેલા દાંતણ કરતા હતા, હવે બ્રશ કરીએ છીએ કે નહીં આપણે? પરિવર્તન જરૂર, પરિવર્તન થશે કે નહીં? હું અત્યારે રામસાગર લઈને તમારી સામે બેસીશ ને તો આ સાંભળનારા શ્રોતાઓને ગમશે નહીં. વાગે ભડાકા ભારી મને આવડે છે અને હું કરી શકું, પણ એમ કહેશે કે ઠીક બિચારા ગાતા હતા. તો અત્યારનો જે ચાર્મ છે, હે,
પાનની દુકાન જેને કરી છે ને એને વિજયભાઈ બધા મસાલા રાખવા પડે, ચોક્કસ બધા મસાલા રાખવા પડે કે નહીં. એટલે આપણે સમાજને અનુરૂપ થઈને બધું કરવું પડે. હું કોઈ અશ્લીલ ગીતોનો વિરોધી માણસ છું કે મર્યાદા તૂટે એવા ગીતો સ્ટેજ ઉપરથી ન ગવાવા જોઈએ, હે, પણ ભજનની સાથે ક્યારેક કોક ટ્યુન આવી જાય તો એમાં ખોટું નથી. એટલે નવા કલાકારોને મારી મારી ભલામણ એટલી છે કે ગીતો જે તમે પસંદ કરો, દાખલા તરીકે સુખ કે સબ સાથી દુઃખ મેં કોઈ, તો એ ભજન છે, ચોક્કસ. હે, કે મેં આ જહાં ડાલ ડાલ પર કીધું તો એ એક ભજન છે, બરાબર. એમ જ્યોત સે જ્યોત જગાતે ચલો અને બીજા એવા કેટલાય ગીતો કે જે ગીતોમાંથી એક જબરજસ્ત સંદેશો નીકળે છે. જી જી. અને તમે ગાઓ તો તમને પોતાને એમ થાય કે આ તો જબરું કામ છે, અને ગમે તેનું કામ પણ નથી. હા, જે પ્રાચીનતાને બહુ વળગીને બથ ભરીને બેઠા છે એ આવા આડાવાળા સૂર મારી નહીં શકે. જી, એ કરી નહીં શકે. એટલે મારી દ્રષ્ટિ, મારું કહેવાનું એમ છે કે અશ્લીલતા ક્યાંય ના હોવી જોઈએ. જી જી. સૂરની તમે વાત કરી છે, દાખલા તરીકે 12 વાગ્યા સુધી અમુક વાણી ગવાતી હોય, અમુક સંતોની 12 થી 3ની વાણી અલગ હોય છે, 4 વાગ્યાની વાણી અલગ. આ વાણીની જે મર્યાદા અને વાણીની પરંપરા છે તે આજના કલાકારોએ શું જાળવી છે? પહેલાં શરૂઆતમાં તો શૃંગારી ભજનો એટલે ગણપતિ વંદના થાય, બરાબર. જી જી. હવે ગણપતિ વંદના થઈ જાય ત્યારબાદ ગુરુ તારો પારણ પાયો ત્યાંથી હવે લગભગ શરૂ થાય છે કે ગણપતિના બીજા બધા ભજનો થાય, પછી સીધું મોરલી વેરણથી શરૂ થાય, હે, પછી તમે મારા શ્યામ છો ત્યાંથી શરૂ થાય, પછી જેવા 12 વાગે એટલે સીધે સીધા હરભુજીને હૈયે હરખ પાર, ઘોડલા ચરંતા દીઠા રામા પીરના, પછી જેવા 2 વાગે એટલે લાખોને લોયણ આવે, હે, તો લાખા લોયણનું ભજન મારી દ્રષ્ટિએ હું એમ કહું, નવા ભજનિકો આપણા ઇન્ટરવ્યૂને સાંભળતા હશે તો ઓડિશન જ્યારે નવા ભજનિકો દેવા જાય ને ત્યારે એને આ જ ભજન ગવાય. એ જી રે લાખા ધ્યાનમાં એ બેસીને તમે અલખ ધણીને આરાધો, તમે મન રે પવનને એ બાંધો. આ પ્રાચીન છે. જી જી. ઓડિશન આપનારા કદાચ 25 કલાકારો હશે ને, કોઈ એમાં લાખા લોયણનું ભજન નહીં ગાય, નહીં ગાય ને નહીં ગાય. હા, કોઈ અમારા જેવા પાસેથી, ગાઈડ પાસેથી શીખ્યો હશે. આજે હોલમાં તમે બેઠા છો એ જ હોલમાં ઓડિશન આપતા પહેલાં આગલી રાતે મારી પાસે ભજનિકો આવે ત્યારે હું એને એમ કહું કે ભાઈ ભરતજી ભલેને ગાદી આવે એ નથી ગાવાનું, તમારે આ ગાવાનું છે. જી જી. તમારે મનવો જાણે અમે હારા કામ કરશું તો એ ભજનની તાકાત કેવડી, હે. માનવો જાણે અમે હારા કામ કરશું, ઉલટાનો વજો છે સંતાપ મન હમ જાવે ના, સૂર્ય રે કરું રે મારા તનડા માં તપી લતા મન હમ જાવે. આ પ્રાચીન છે. એટલે આ પ્રાચીનતા પકડવી જોઈએ. અને પહેલાંના સમયમાં અમે જ્યારથી જ્યારે બહાર પડ્યા ત્યારના સમયમાં કનુ બારોટ પાસેથી અમે ઘણું શીખ્યા, અમરનાથ નાથજી પાસેથી અમે ઘણું શીખ્યા. આ બધા કલાકારોને પૂછી પૂછીને નામાચરણ પણ અમે એમને પૂછીને કરતા કે ભાઈ નામાચરણ ખોટા નથી ને, તો એમને માર્ગદર્શન પણ બહુ સારું આપતા. પણ અત્યારનો સમય થોડોક ફિલ્મ સંગીતમાં વળ્યો છે, લોકોને ગમે છે, લોકોને ગમે છે. એટલે શું પાન મસાલાવાળી વાત થઈ ગઈ છે અત્યારે થોડીક, એટલે વધારે પડતું ભ્રષ્ટ થશે તો અમને પણ નહીં ગમે. પણ જ્યાં સુધી મર્યાદિત રીતોમાં, હે, કે આપણો જે બિરજુ બારોટ છે તો એ બિરજુ બારોટ બહુ સમજદારીપૂર્વક કરશે, કાંઈ પણ કરશે, હે, કે ઓસમણભાઈ કે કીર્તિદાનભાઈ છે એ સમજદારીપૂર્વક કરશે, ચોક્કસ. કારણ કે એ લોકો આના માલમી માણસો છે. એટલે જે ભજનિકો હવે કોઈ 8-8 કે 10-10 કડીના ભજનો સાંભળશે નહીં, બે બે કડી 3-3 કડી તો બહુ થઈ ગઈ, સહન જ થતું નથી, સમજે. કારણ કે ભજન છે ને હવે ભૂસાતું જાય છે, સમજ્યા. બીજું બધું આમાં ઘણું બધું વધી ગયું છે. જી. તમે ગુજરાતમાં તો અનેક ખૂણે ખૂણે કાર્યક્રમો કર્યા છે, પણ તમે વચ્ચે વાત કરી હતી 2 સન્માનોની વિદેશના કાર્યક્રમો, એટલે વિદેશના કેટલાક દેશોમાં તમે કાર્યક્રમો કર્યા? હું દુબઈ 2 વાર ગયો, આફ્રિકા 2 વાર ગયો. જી જી. એટલે મોમ્બાસા ને એમ, અને
લંડન પણ હું બે વાર ગયો. વાહ વાહ. હું આપને કહું કે ગિરનારના મેળામાં હું ભારતી બાપુના સ્ટેજની સામે ભારતી બાપુનો સરસ મજાનો ઝૂલો હોય ને ત્યાં ખુરશી નાખીને બેઠો હોઉં અને આવા બધા સુરીલા કલાકારોને સાંભળતો હોઉં, મને બિલકુલ એમ ન થાય કે સ્ટેજ ઉપર જઈને હું ગાઉં. કારણ કે પેલી લીટી હું બરાબર સમજી ગયો કે સભી મેં પડા મેહી મેં હું સિવા મેરે અપને કંઈ કુછ ના આવી, મુજે મેરી મસ્તી કહાં લેકે આવી. હવે કાંઈ બીજી કોઈ કમાવાની કેસેટ છે નહીં. જી જી. આનંદની કેસેટ છે. ચોક્કસ. કોઈ સારું ગાતા હોય તો ગમે છે આપણને. અને આપણે બધાને અરે આમ જુઓ જેમ દૂધમાં સાકર ભળે ને પછી દૂધ ગળ્યું થાય ને એમ ભળેલા છે, ભળેલા છે ને ગળેલા છે. ભળવું પડે, મળવું પડે, ગળવું પડે એની ખબર હતી. એટલે ભજન ને ભજનની રીતે સમજેલા થઈ. એટલે બસ દયા છે, આનંદ છે, મંગલ છે. આશ્રમો હશે, કોઈ મંદિરો હશે કે વિશેષ દિવસે ત્યાં તમે ભજન કરવા જતા હોય અથવા આપના ફ્રી સમયમાં ભજન કરવા જતા હોય એવી કઈ કઈ જગ્યા? અષાઢી બીજ હોય ત્યારે અમે સવારના 6 વાગ્યાથી નીકળીએ અને પરબે જઈએ. પરબથી અમે જઈએ સતાધાર, સતાધારથી જઈએ અમે શેરનાથ બાપુના આશ્રમમાં, શેરનાથ બાપુમાંના આશ્રમમાંથી પાછા આવીએ એટલે જઈએ અમે ચોકી સીતારામ બાપુના આશ્રમમાં. ચોકીથી પાછા અમે પહોંચીએ ત્યાં જયરામ બાપાની ભજન ચાલુ હોય. એટલે અષાઢી બીજ અમારી આખી સુધરી જાય, બધે અમે જઈ અને એ આનંદ કરતા હોઈએ. ક્યાંક મોજ આવી જાય તો બે ભજન ગાવા બેસી જાય, નહીતર સાંભળીને નીકળી જાય. અને ગુરુ પૂર્ણિમા હોય તો અમારી ફિક્સ હોય કે ઘુનેશ્વર અમારો આશ્રમ છે, પૂર્ણધામ આશ્રમ, અમારા મનશ્રી જગુબાપુ છે એ અમને ખૂબ પ્રેમ કરે, અતિ પ્રેમ કરે, ચંદનના વૃક્ષ જેવો એ માનવી છે અને અમને એટલા બધા સાચવે. અને ફોરેનથી લગભગ 500 જણા આવે, ચાર્ટર પ્લેન હોય આખું જામનગર ઉતરે અને એ બધા લોકો આવે, એટલે દેશી અને વિદેશી એવો મોટો આશ્રમ, એના 100 રૂમનો આશ્રમ છે. ત્યાં અમારે સવારના 9 થી ભજન ચાલુ થાય 1 વાગ્યા સુધી અને બપોરના 4 થી ભજન ચાલુ થાય સાંજના 7 વાગ્યા સુધી અને રાતના 10 વાગ્યાથી ભજન ચાલુ થાય એ સવારના 4 વાગ્યા સુધી. ગુરુ પૂર્ણિમાની રાત અમે અવશ્ય ત્યાં હોઈએ, ત્યાં હોઈને ત્યાં હોય અને ત્યાં 1000 માણસોની લાઈન હોય, બધા એના હાથમાં ફૂલહાર હોય. હે, પૂજ્ય બાપાને અને પૂજ્ય માને પગે લાગે અને પછી અમારા મનશ્રીને પગે લાગે, અમારા બચુભાઈ શાહ, અમારા ભાસ્કરભાઈ, આ બધા વિવેકી અને જ્ઞાની પુરુષો છે જેના અવસ્થાનો ઉઘાડ થયેલો છે. અને આ બધા લોકો એટલો બધો કલાકારોને સાચવે બધાને કે બધાયના વારા લેવાના હોય, અમારે કોઈને અમે બાકી ન રાખીએ. પણ છેલ્લા ઘણા વર્ષોથી હું ત્યાં હોઉં અને બાકી ભજનની જ મસ્તી છે અને એ મસ્તી એવી છે કે કાંઈ હવે આમાં ઘટતું છે નહીં. ભગવાને બધું પૂરું કરી દીધું છે, પછી દોડ્યા જ કરશું ક્યાં સુધી. હે, આ દોડ પૂરી થઈ ગઈ છે, એટલે સંતોષના ઘરમાં આવ્યા છે. તમે આજે એવડો મોટો મને લાભ આપ્યો છે, મારા અંતરની વાતો કહેવાનો, એટલે બીજીભાઈ હું તમારો આભાર માનું. ધન્યવાદ, ધન્યવાદ કે તમે મારા અંતરની વાતો જે કાંઈ હતી એ કઢાવી લીધી છે. જી જી. અને એટલી બધી સુંદર રીતે તમે આ ઇન્ટરવ્યૂ પસાર કર્યું છે, પણ હવે મસ્તી છે એક જાતની. હે, સુરીલા ગાયકો કોઈ આવે, મારે ત્યાં ગોંડલમાં ગંગોત્રી ધામ મેં બનાવ્યું, તો એ ગંગોત્રી ધામમાં દર મંગળવારે ભજન થાય, 9 વાગ્યાથી ભજન ચાલુ થાય અને રાતના 1 અને 2 વાગે પછી ચંદુના ગાંઠિયા આવે, સમોસા આવે, સમજ્યા, ક્યારેક ખાલી કેળા આવે, આવું બધું આવે, એ બધી સાંઈરામ વ્યવસ્થા કરતો હોય. પણ 20 વર્ષ ભજન ચાલ્યા અને એવો જ સત્સંગ હોલ અત્યારે ગંગોત્રી ધામ મારો અહીંયા બની ગયો રાજકોટમાં. દિવાળી પછી અહીંયા પાછા ભજન ચાલુ થશે, ભજનની મસ્તી હોય છે. પણ હવે પાછલા પડાવમાં આવ્યા છે ને, એટલે હવે રોજ ભજન કરવા, રાતના 9 થી 12 ડેઈલી સાઉન્ડ સિસ્ટમ લગાડેલી છે અને બધી વ્યવસ્થા, જે કોઈ આવે એ ગાવ ને મોજ કરો, બસ ગાવ ને ખાવ, બે વાત. મસ્તીની વાત કરે, ભજન સાંભળીએ નારાયણ બાપુનું, મુજે મેરી મસ્તી. અરે અરે ક્યા વાત, ચોક્કસ. मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, कहाँ लेके आई, कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, सभी में पड़ा में सभी में पड़ में ही मैं हूँ,
सभी में सभी में पण में ही मैं हूँ शिवा मेरे अपने शिवा मेरे अपने कहीं कुछ ना मुझे मेरी मस्ती कहाँ लेके मुझे मेरी मस्ती लेके वाह प्रसाद ખૂબ આનંદ કરાયો. સત્સંગની વાતો કરી, તમારા જીવનની વાતો કરી, તમારા પરિવારની, કારણ કે કેળવણીની રીતે, સાહિત્યની રીતે અને લેખક કવિની રીતે આપના પરિવાર પાસેથી લોકો પ્રેરણા મેળવે છે. હું તો સાહિત્યમય તમારો પરિવાર છે. અમારા સુરીલા સંવાદ કાર્યક્રમમાં જોડાણા, તમારી જીવનની વાતો કરી, ભક્તિમય વાતો કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમારો પણ ખૂબ ખૂબ આભાર. સરસ મજાની મને તક આપી છે અને મને ખૂબ ગમ્યું છે. જય શ્રી રામ. જય શ્રી રામ. તો દર્શક મિત્રો, આ હતા પ્રાચીન અને દેશી ભજનિક વિષ્ણુ પ્રસાદ દવે. તેમના જીવનની વાતો કરી, સાહિત્યની અમુક વાતો કરી, એ પ્રાચીન સંતવાણીની વાતો કરી. ભવિષ્યમાં પણ આવા અનેક દેશી સંતવાણી આરાધકોને આપણે મળતા રહીશું. બાકી દેશ અને દુનિયાના તમામ કલા સંસ્કૃતિ અને સંગીતના કાર્યક્રમો માટે આપ જોતા રહો ડીડી ભારતી.